नमस्कार दर्शक मित्रों, डीएनટીવી ના ન્યૂઝ રૂમ માંથી હું હિતલ શાહ આપનું સ્વાગત કરું છું. સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. જન્માષ્ટમીના તહેવારની પૂર્ણાહુતિ થવાની સાથે જ મેઘરાજાનું વડોદરા શહેર જિલ્લામાં ધમાકેદાર આગમન. મેઘરાજાએ મહેર કરતા યત્ર તત્ર સર્વત્ર જળબંબાકાર. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાતા કોર્પોરેશન સામે લોકોમાં ભારે આક્રોશ. સલાટવાડા વિસ્તારમાં ઘૂંટણસામાં પાણીમાં સ્મશાન યાત્રા કાઢવાની મજબૂરી. નવાયાર્ડ ખાતે કોન્ટ્રાક્ટરની બેદરકારીના પગલે ટ્રેનમાંથી ખુલ્લામાં ઉતારી લેવાયેલા હજારો કિલો ઘઉં વરસાદમાં થયા બરબાદ. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગત સાંજથી ચાલુ થયેલા વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હંમેશાની જેમ સામાન્ય વરસાદમાં ચોકઅપ થયેલી ગટોરોના પગલે શહેરમાં અતિ વૈભવી વિસ્તારથી માંડી નીચાણવાળા વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ જાય છે. પરંતુ આપણું સેવાસદન તંત્ર પોતાની આંખો ખોલી આળસ મળી કામે વળગવા તૈયાર જ નથી. જો મેવા મફતમાં મળતા હોય તો સેવા સુકામ કરવી એના સિદ્ધાંત પર જ જાણે વડોદરા મહાનગર સેવાસદનનું તંત્ર કાર્ય કરી રહ્યું હોય એમ લાગી રહ્યું છે. ગત સાંજથી ચાલુ થયેલા વરસાદના પગલે આજવા રોડ ખાતે આવેલા પાપા સીતારામ નગરમાં પાણી ભરાતા સ્થાનિક રહીશો તેમજ રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી. તો શહેરના સલાટવાડા વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાતા ચાલુ વરસાદે ઘૂંટણસમા પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવાનો વારો આવ્યો હતો. જો કે મેઘરાજાએ ધીમી ગતિએ વરસ્યા બાદ થોડા થોડા સમયના અંતરે વિરામ પાડતા અમુક વિસ્તારોમાં પાણી ઉતરી ગયા હતા, જેને લીધે લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ડભોઈમાં જન્માષ્ટમી બાદ લસણિયા વાઘરી સમાજ દ્વારા કાનુડાના વરઘોડાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જન્માષ્ટમીના તહેવારની રંગેચંગે ઉજવણી કર્યા બાદ બીજા દિવસે ડભોઈમાં લસણિયા વાઘરી સમાજ દ્વારા એક કાનુડાના વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ વરઘોડો ડભોઈના વિવિધ વિસ્તારોમાં ઢોલ નગારા સાથે ફર્યો હતો અને ત્યારબાદ વરઘોડાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સમાજના અમે કાનજી ભગવાનને આઠમના દિવસે બેસાડેલા અને નોમની સવારે એમનું વિસર્જન કરવા માટે સાંજે 4 વાગે નીકળેલા. જન્માષ્ટમી માટે અમે શાંતિનગરમાં ભગવાન શ્રી કૃષ્ણને બેસાડેલા. કેટલા સમયથી આવું જુઓ છો? અમે આશરે 10-12 વર્ષથી અમે ભગવાન કૃષ્ણને બેસાડીએ છીએ અને અમે એમની પ્રાર્થના અને સારી રીતે પૂજન કરી અને કોઈ પણ જાતનું વ્યસન વગેરે અમે ભગવાનને વિસર્જન કરાવીએ છીએ. ગતરાત્રે સિયાબાગના બોરડી ફળિયા ખાતે સ્થાનિક રહીશો દ્વારા મટકી ફોડ કાર્યક્રમ યોજી જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શ્રાવણ વદ આઠમ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ, જેના પગલે સમગ્ર વડોદરામાં ભગવાનને હેપી બર્થડે ટુ કૃષ્ણ વિશ કરવા જબરજસ્ત થનગનાટ જોવા મળ્યો હતો. હવેલીઓ, મંદિરો સહિત નાની મોટી સોસાયટી અને પોળમાં પણ ભગવાનના જન્મદિવસની ભારે ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાઓથી કોણ અજાણ છે. ગોપીઓથી માખણ અને દહીંની મટકી ફોડી બાલકૃષ્ણ પ્રભુ પોતાને અતિપ્રિય માખણની મિજબાની માનતા, કૃષ્ણ ભગવાનના મિત્રો કહો કે ગોવાળિયા પણ ભગવાનની બાળલીલામાં સામેલ થતા, સમગ્ર ભારત દેશમાં ભગવદ્ ગીતાનો સંદેશો આપી માનવીને કર્મનો રાહ ચીંધનારા પ્રભુ શ્રી કૃષ્ણના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. પોતાના વાલા બાલ ગોપાલને જન્મ બાદ પારણે ઝૂલાવવા મંદિરોમાં શ્રદ્ધાળુઓના ઘોડાપૂર ઉમટી પડે છે અને ત્યારબાદ ઠેર ઠેર ગોવાળિયાઓની ટોળકી દ્વારા દહીં હાંડી ફોડી આનંદ મનાવવામાં આવે છે. ભગવાનની લીલાની અનુભૂતિ કરવાની આ પણ એક અનોખી રીત છે. ગત રાત્રે સિયાબાગના બોરડી ફળિયા ખાતે સ્થાનિક રહીશો દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ યોજી જન્માષ્ટમીના તહેવારની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
તો શહેરના રાજમહેલ રોડ ખાતે આવેલા ઉટખાણા ગલી ખાતે સ્થાનિક રહીશો દ્વારા મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ડીજેના તાલે સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતા અને જન્માષ્ટમીના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। નવાયાર્ડ ખાતે કોન્ટ્રાક્ટરની નિષ્કાળજીના પગલે હજારો કિલો ઘઉં બરબાદ થઈ જતા હાહાકાર મચી જવા પામ્યો છે। એક તરફ કાળઝાળ મોંઘવારીમાં રોજનું વૈતરું કરનાર ગરીબ વર્ગ એક સમયનું ભરપેટ ભોજન મેળવવા વલખા મારી રહ્યા છે, તો બીજી તરફ કોન્ટ્રાક્ટરની નિષ્કાળજીના કારણે નવાયાર્ડ ખાતે હજારો કિલો ધાન બરબાદ થઈ ગયું। ટ્રેનમાંથી કોન્ટ્રાક્ટરના આદેશ પ્રમાણે હજારો કિલોના ઘઉંની ગુણો ખુલ્લામાં ઉતારી દેવામાં આવી હતી અને ગત સાંજથી જ વરસાદ ચાલુ થઈ જતા ખુલ્લામાં મૂકેલા હજારો કિલો ઘઉં ઉપયોગમાં ન લઈ શકાય તેવા બની ગયા છે। દર્શક મિત્રો, આ તો નિષ્કાળજીની ચરમ સીમા છે। આવા કોન્ટ્રાક્ટરના નિષ્કાળજીના પગલે કરોડો રૂપિયાના ઘઉં બરબાદ થઈ ગયા અને તે કોઈ ગરીબના પેટની ભૂખ પણ ઠારી ન શક્યા। ટ્રેન મે બગડતે શહેરના કલ્યાણનગર ખાતે ટ્યુશનથી પરત ફરી રહેલા છોકરા ઉપર જૂની અદાવત રાખી ચાર જેટલા છોકરાઓએ હુમલો કરતા આજ રોજ તેનું મોત નિપજ્યું હતું। ત્રણ દિવસ પહેલા શહેરના કલ્યાણનગર ખાતે રહેતો મુકેશ ટ્યુશન થી પરત ફરી રહ્યો હતો। તે દરમિયાન કારેલીબાગ કાશીબા હોસ્પિટલ પાસે ચાર જેટલા મુસ્લિમ છોકરાઓએ મુકેશ પર જૂની અદાવત રાખી હુમલો કરી ખૂબ જ માર મારતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો। ત્યારબાદ મુકેશને સારવાર માટે ત્રણ દિવસ દવાખાનામાં રાખવામાં આવ્યો હતો, જ્યાં જ રોજ મુકેશનું મોત નિપજ્યું હતું। મુકેશના પિતાએ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ તમામ ચાર આરોપી નાની વયના હોવાથી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તમામને છોડી મૂકતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે। उसके पास में चार पांच मुसलमानों छोकरे पकड़े, उसको बराबर मारा और उसके बाद में मेरा लड़के को मतलब ही नहीं, दो घंटे बाद इधर निधन हो गया। तो साहब उसने एडमिट किया, मैंने तीन तक दवा खान रखा और तब तक उनके मुसलमान बच्चे नहीं हैं और वहाँ दो तीन बार हमको ऐसा बोले कि रुपये कितना चाहिए, अच्छे दवा खान इलाज कराओ। अब साहब हम गरीब आदमी कहाँ पैसा लाओ, ये लोग और ये लोग मतलब ये पैसे दे करके मतलब बच्चे छुड़ा लिए, जो अरेस्ट किए थे वो बच्चे छुड़ा लिए और पुलिस कर्मचारियों ने ऐसा बना बना कि ऐसा कि वो अठारह के इंसिडेंट के साथ बना दिए। ગત સાંજે દાંડિયા બજાર ખાતે આવેલા પ્રતાપરુદ્ર હનુમાન મંદિર ખાતે સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। ગત રોજે શ્રાવણ માસના છેલ્લા શનિવાર હોવાથી પ્રતાપરોડ દાંડિયા બજાર ખાતે આવેલા પ્રતાપ રુદ્ર હનુમાન મંદિરે સમૂહ સંધ્યા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ બાલુ શુક્લા, સ્થાનિક કાઉન્સિલર અશોક પવાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સમૂહ આરતીનો લહાવો લીધો હતો। ડભોઈના કરજણ રેલવે પાટક નજીક વિશાળ ખાઈ વૃક્ષ ધરાશાયી થઈ જતા કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો।
ડભોઈના કરજણ રેલવે ફાટક નજીક વડોદરાથી રાજપીપળા જવાના માર્ગ પર વિશાળકાય વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો, તેમજ 3 કલાક સુધી 4 કિલોમીટર જેટલી લાંબી વાહનોની કતારો જોવા મળી હતી. ઘટનાની જાણ કરવા છતાં પણ પીડબ્લ્યુ અને વન વિભાગ ખાતાનો એક પણ કર્મચારી ઘટના સ્થળે ન ફરકતા આખરે જીઆઈડીસીના લોકોએ સ્વયં વૃક્ષ કાપવાની કામગીરી હાથ ધરી 3 કલાકની ભારે જહેમત બાદ વાહન વ્યવહાર પુનઃ ખુલ્લો મૂક્યો હતો. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. આવતીકાલે તાજા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી ડીએનટીવી પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.